કોંગ્રેસે વધુ બે ઉમેદવારો જાહેર કર્યા. ડાંગમાં સૂર્યકાંત ગાવિત, તો કપરાડામાં બાબુભાઈ વરઠાને ટિકિટ આપી. ગુજરાતમાં આવતીકાલથી નહીં પણ શુક્રવારથી ખુલશે સિનેમાગૃહ, તો સ્વિમિંગ પૂલ અને બાગ બગીચા કાલથી ખુલશે. વડોદરામાં કુખ્યાત અજ્જુ કાણિયાની જેલમાં હત્યા, પરિવારજનોએ જેલ બહાર હોબાળો કર્યો, જેલ સામે આક્ષેપ. રાજકોટમાં મહિલા પોલીસ કર્મચારીની દાદાગીરી, ગાડી દૂર લેવા માટે મહિલા કંડક્ટર સાથે કરી ઝપાઝપી. નવરાત્રીમાં પેકેટમાં થઈ શકે છે પ્રસાદીનું વિતરણ, સરકારનો નિર્ણય, મીઠાઈ વિક્રેતાને પણ થઈ રાહત. ઓક્ટોબરના અંતમાં જ જૂનાગઢના ગિરનાર રોપવેનું ડિજિટલ ઉદઘાટન કરશે મોદી, રૂપાણી પર રહેશે હાજર. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કોંગ્રેસે વધુ બે ઉમેદવારો જાહેર કર્યા છે. ડાંગમાં સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ વાત કરવામાં આવે કપરાડામાં બાબુભાઈ વરઠાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. લીંબડીમાં ઉમેદવાર પર સસ્પેન્સ હજી પણ તોળાઈ રહ્યું છે. કપરાડામાં બાબુભાઈ વરઠાને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી બાજુ વાત કરવામાં આવે જે રીતે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં કોંગ્રેસે બે ઉમેદવારોની જાહેરાત આજે કરી છે. એક તરફ ડાંગમાં સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફની વાત કરવામાં આવે બીજી તરફ કપરાડામાં બાબુભાઈ વરઠાને ટિકિટ આપવામાં આવી છે. લીંબડીમાં ઉમેદવાર પર સસ્પેન્સ હજી પણ તોળાઈ રહ્યું છે. જે રીતે લીંબડીને લઈને અત્યારે હાલમાં કોંગ્રેસ વિચારણા કરી રહી છે કે આખરે કયા ઉમેદવારને ત્યાં જાહેર કરવામાં આવે, પરંતુ હજી પણ ત્યાં સસ્પેન્સ યથાવત છે. એક તરફ બાબુભાઈ વરઠાને કપરાડા તરફથી આપવામાં આવી છે ટિકિટ, તો બીજી તરફ કોંગ્રેસે જોવા જઈએ તો બાબુભાઈ કપરાડાની સાથે સાથે બે ઉમેદવારો જાહેર કર્યા છે. તો આજ બધા મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રીમા દોશી. રીમા, જણાવો કે જે રીતે કોંગ્રેસે બે ઉમેદવારોની જાહેરાત કરી છે, શું છે મુખ્ય માહિતી? વિશાલ, વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસે પાંચ ઉમેદવાર જાહેર કર્યા હતા, તેમાંથી આજે બીજા બે ઉમેદવાર જાહેર કર્યા છે. ડાંગ અને કપરાડાની બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે, કપરાડા બેઠક ઉપર કોંગ્રેસે ભાજપમાંથી આવેલા બાબુ વરઠાને ટિકિટ આપી છે, ત્યારે ડાંગ બેઠક ઉપર કોંગ્રેસે જે ટિકિટ આપી છે તે સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપી છે. એક નવો ચહેરો જે ચર્ચામાં ન હતો અત્યાર સુધી. સાથે જ બીજી મહત્વની વાત એ પણ છે કે હજુ પણ કોંગ્રેસે એક સીટ એટલે કે લીંબડી બેઠકને જાહેર કરવામાં હજુ પણ ક્યાંક અસ્પષ્ટ હોય તેમ લાગી રહ્યું છે. રીમા, જે રીતે લીંબડીની વાત કરવામાં આવે, લીંબડીમાં હજી સુધી સસ્પેન્સ યથાવત છે, શું લાગે છે જે રીતે અત્યારે હાલમાં લીંબડીમાંથી એક તરફ ટિકિટ જે આપવામાં આવી છે કિરીટસિંહ રાણાને, તો અત્યારે હાલમાં કોંગ્રેસ કોને ઉભા કરી શકે છે અને નવો ચહેરો લાવવા પાછળનું કારણ શું હોઈ શકે છે? જી, ખાસ તો જો વાત કરવામાં આવે લીંબડી બેઠકની, તો લીંબડીમાં જે પ્રમાણે શિક્ષિત બેરોજગારો દ્વારા પણ 40 જેટલા ફોર્મ લેવામાં આવ્યા છે, સાથે સાથે ભાજપે પણ ટિકિટ આપી છે. એક ક્ષત્રિય ચહેરો કિરીટસિંહ રાણા, કે જેઓ પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે લીંબડી બેઠક ઉપર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ સૌથી મોડી ઉમેદવારના નામ જાહેર કર્યા, તે જ રીતે ક્યાંક કોંગ્રેસમાં પણ હજુ અસમંજસ લાગી રહ્યો છે. કોંગ્રેસની પણ જો વાત કરીએ તો સવાર સુધી એવી વાત હતી કે કોંગ્રેસ પણ આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જેમ એક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી શકે છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આ બેઠક ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપે છે, કારણ કે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ફોર્મ ભરવાને. એક આશા હતી કે આજે ત્રણે ત્રણ ઉમેદવારોના નામ એક સાથે જાહેર થાય, પરંતુ કોંગ્રેસે એક સાથે આ ત્રણે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા. એટલે હજુ પણ ક્યાંક લીંબડીમાં એ જંગ યથાવત છે કોને ટિકિટ આપવી. એક તરફ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ પણ ટિકિટની માંગ કરી હતી, સાથે જે સંભવિત ઉમેદવારોના વાત હતી તેમાં ભગીરથસિંહ ઝાલા, ચેતન ખાચર અને કલ્પનાબેન મકવાણાના નામની ક્યાંક ચર્ચા હતી. પરંતુ હવે કોંગ્રેસ આ બેઠક ઉપર ક્ષત્રિય ચહેરો લાવે છે,
કે પછી કોડીને ઉભા રાખે છે કે પછી આયાથી ઉમેદવાર જ આ બેઠક ઉપર પસંદ કરે છે તે જોવાનું રહ્યું. રીમા જેવી રીતે અત્યારે હાલમાં કોંગ્રેસ એક પછી એક ઉમેદવાર ફૂંકી ફૂંકીને જાહેર કરી રહી છે, ખાસ કઈ સ્ટ્રેટેજી પર કોંગ્રેસ ચાલતું હોય તેવું લાગે છે? વિશાલ, ખાસ તો હંમેશા છેલ્લા ઘણા વખતથી એ બાબત જોવા મળી રહી છે કે કોંગ્રેસ છે તે હવે એક બાબત છે કે એક અંતિમ ઘડી સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે નિર્ણયો નથી કરવામાં આવતા. ક્યાંક કોંગ્રેસ પણ તેનું ડેમેજ કંટ્રોલ કરવાના પૂરતા પ્રયાસો કરી રહી છે, કારણ કે હંમેશા આપણે જોયું છે કે કોંગ્રેસમાં હંમેશા ટિકિટની ફાળવણી બાદ જે પ્રકારનો બળવો પોકારવામાં આવે છે અને તે ડેમેજ કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. હજી કરજણની બેઠક પણ જાહેર કરાઈ અને કરજણ બેઠક ઉપર પણ આજે ક્યાંક બળવાના સૂર જોવા મળ્યા હતા, એટલે એ પ્રકારની પરિસ્થિતિ છે. અબડાસામાં પણ જે પ્રકારે ઉમેદવારને લઈને નેતાઓમાં નારાજગી છે, તે પ્રકારની પરિસ્થિતિઓ ના થાય એટલે જ ડેમેજ કંટ્રોલ કરવું હવે કોંગ્રેસ માટે ખૂબ જ જરૂરી બન્યું છે. કારણ કે કોંગ્રેસે આ આઠે આઠ જે વિધાનસભાની સીટો છે તેની વાત કરીએ તો આ તમામ આઠે આઠ સીટોમાં ભાજપને કંઈ ગુમાવવાનું નથી, પરંતુ કોંગ્રેસે તેની જે આઠ ધારાસભ્યો ગુમાવ્યા છે તેમાંથી તે કેટલા મેળવી શકે છે તે ખૂબ જ મહત્વનું છે. એટલા જ માટે કોંગ્રેસ તમામ પ્રકારના પરિબળો તપાસીને જ ક્યાંક ઉમેદવારોની જાહેરાત કરતી હોય તેમ લાગી રહ્યું છે. જી આભાર રીમા. તો જોયું અત્યારે હાલમાં જે રીતે કોંગ્રેસ દ્વારા એક પછી એક ઉમેદવાર ફૂંકી ફૂંકીને જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારી સાથે અત્યારે હાલમાં ડાંગથી જોડાયા છે અમારા સંવાદદાતા ઋષ્યંત. ઋષ્યંત, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર પરિસ્થિતિ બહાર આવી રહી છે, ડાંગમાંથી જે રીતે નવો ચહેરો ઉભો રાખવામાં આવ્યો છે, ખાસ શું કહેશો? જી વિશાલ, ચોક્કસથી જણાવવામાં આવે છે. ડાંગ જિલ્લાની જે પેટા ચૂંટણી છે જેમાં જે હાલ સુધી અત્યાર સુધી જે ચંદ્રભાઈ ગાવિતનું જે નામ ચાલી રહ્યું, ત્યારબાદ જેમણે મોડી સાંજે જે કોંગ્રેસમાંથી એ નામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાંથી સૂર્યકાંત ગાવિતનું જે નામ જાહેર કરવામાં આવ્યું છે, જે ભાજપના જે ઉમેદવાર છે તે વિજય પટેલની સામે તેઓ ફોર્મ ભરશે અને તેમની સામે જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણી વિજય પટેલની સામે ભાજપના જે ઉમેદવાર છે તેમની સામે જે સૂર્યકાંત ગાવિતનું જે નામ હાલમાં જાહેર કરવામાં આવ્યું છે, સૂર્યકાંત ગાવિત હાલ જે તે વિજય પટેલની સામે સામનો કરશે. જી ચોક્કસ, જે રીતે અત્યારે હાલમાં સૂર્યકાંત ગાવિતનું નામ જે જાહેર કરવામાં આવ્યું છે, ખાસ કઈ સ્ટ્રેટેજી પર કોંગ્રેસ કામ કરી રહ્યું છે અને તેમને ઉભા રાખવા પાછળના ખાસ મુદ્દાઓ કયા કયા? જે ચોક્કસ જણાવવા માટે અત્યાર સુધીની જે વાત કરવામાં, અત્યાર સુધી જે ડાંગ જે પેટા ચૂંટણી તેમાં જે ચંદ્રભાઈ ગાવિતનું જે નામ ટોપર ચાલી રહ્યું હતું, પરંતુ હાલના જે સમાચાર મતદાન જે આપણે જણાવીએ કે સૂર્યકાંત ગાવિત છે, સૂર્યકાંત ગાવિતનો જે નવો ચહેરો કહી શકાય, નવો ચહેરો ડાંગ જે પેટા ચૂંટણી પર હાલ તો કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે. જી ચોક્કસથી આભાર ઋષ્યંત. જે રીતે જોવા મળ્યું અત્યારે હાલમાં કોંગ્રેસ દ્વારા એક પછી એક ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, અત્યારે હાલમાં જે બે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે તેની અંદર બાબુભાઈ બળઠા કે જે કપરાણાથી ઉભા રહ્યા છે અને સાથે જ બીજી તરફ ડાંગની જો વાત કરવામાં આવે તો સૂર્યકાંત ગાવિતને આગળ વાત કરીએ. અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઉમેશ કપડાથી. અમારી સાથે અમારા સંવાદદાતા ઉમેશ જોડાયા છે. ઉમેશ, જણાવો કે જે રીતે બાબુભાઈ વરઠાને જે ટિકિટ આપવામાં આવી છે ખાસ શું માહિતી? જી ચોક્કસ, જે રીતે પહેલા હરીશ પટેલનું નામ ચાલતું હતું ત્યારબાદ આજરોજ જે બાબુ વરઠાનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને કાર્યકર્તાઓમાં એક ખુશી જોવા મળી રહી છે. કારણ કે જે કોંગ્રેસ છે તે ઘણા દિવસથી અસમંજસમાં હતું કે જે એમનો ઉમેદવાર છે તે જાહેર ન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજરોજ જે રીતે બાબુ વરઠાનું નામ જાહેર કરાતા જ તમામ કોંગી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કપરાડા તાલુકાની જો વાત કરીએ તો કપરાડા તાલુકો એ કોંગ્રેસનું ઘર છે. ત્યાં છેલ્લા ઘણા સમયથી જીતુ ચૌધરી જીતતા આવ્યા છે, છેલ્લી ચાર ટર્મથી જીતુ ચૌધરી જીતતા આવ્યા હતા. ત્યારબાદ જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યું હતું તેને લઈને જે સ્થાનિક જે કોંગી નેતાઓ છે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાબુ વરઠાનું નામ જાહેર કરતાની સાથે તમામ જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે કપરાડા તાલુકામાં જે ચહેરો જોઈએ છે જીતુ ચૌધરી સામે લડવા માટે તે બાબુ વરઠા મરી ગયો છે, તેઓને હવે તેને લઈને જે કાર્યકર્તાઓ છે તેઓમાં એક ખુશી જોવા મળી રહી છે. જી ઉમેશ, જયારે બાબુ વરઠા સાથે વાત કરવામાં આવ્યું તો તેમનું શું કહેવું છે આ બાબતે? જયારે એમને નામ જાહેર કરવામાં આવ્યું છે ને તેમની જે કોંગ્રેસની મોહર છે તેમના પર લાગી છે, શું કહે છે બાબુ વરઠા? બાબુ વરઠામાં ચોક્કસ એક ખુશી જોવા મળી રહી છે. કારણ કે જે બાબુ વરઠા હતા તે પહેલા ભાજપમાં હતા, ભાજપમાંથી આવ્યા બાદ તેઓને પાર્ટી દ્વારા ટિકિટ આપીને એક મોકો આપવામાં આવ્યો છે, તેને લઈને તેઓ પોતાનો જે એરી ચોટીનો જોર છે તે કપરાડા બેઠક ઉપર લગાવશે તેવું તેઓ જણાવી રહ્યા છે. અને જે કપરાડા બેઠક ઉપર તેઓ જંગી બહુમતીથી જીત મળશે એવું કહી રહ્યા છે. અને સાથે સાથે તેઓનું એવું પણ કહેવું છે કે જે રીતે કપરાડા બેઠક ઉપર ઘણા સમયથી જે કોંગ્રેસ જીતી આવી છે તે રીતે ઇતિહાસ તે જાળવી રાખશે. જી
ચોક્કસથી આભાર ઉમેશ. જોયું આપણે જે રીતે કપરાડાની અંદર બાબુ વરઠાને જાહેર કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા, અને તેમને કીધું છે કે તેઓ પોતે જંગી બહુમતીથી જીતશે તે આશાવાદ વ્યક્ત કર્યો છે. હવે જાણીશું કોણ છે બાબુ વરઠા. બાબુ વરઠા કે જે પહેલા અગાઉ કોંગ્રેસમાં જ હતા, તે અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. બાબુ વરઠા કે જે ખાસ કરીને અત્યારે કોંગી ચહેરો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે ઉમેદવાર તરીકે, કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તે. આજે કોંગ્રેસ દ્વારા તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બાબુ વરઠા કોણ છે તે બાબતની જાણ કરીએ, અગાઉ ભાજપના નેતા પણ તેઓ રહી ચૂક્યા છે. બાબુ વરઠા જે રીતે તેમણે રાજકીય કાર્યકાળ ધરાવે છે, ખાસ કરીને ખેતી સાથે કન્સ્ટ્રક્શનનો પણ તેઓ વ્યવસાય ધરાવે છે. બાબુ વરઠા કપરાડા વિસ્તારનો જાણીતો ચહેરો. 1982 થી 1994 સુધી મોટા બોટાદના સરપંચ હતા. 1989 થી 1994 સુધી સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. જોવા જઈએ તો જે રીતે બાબુ વરઠા કે જેઓ પહેલેથી જ રાજકીય કારકિર્દી ધરાવી રહ્યા છે, તેમને આજે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. બાબુ વરઠા કે જેમને કપરાડાથી જાહેર કરવામાં આવે છે, પહેલેથી જ તેઓ રાજકીય કારકિર્દી સાથે જોડાયેલા હતા. પહેલા તેઓ ભાજપમાં હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે, અને આજે તેમનું નામ કપરાડાથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયું છે. આગળ વાત કરીએ, મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે મલ્ટીપ્લેક્સની બાબતે, મલ્ટીપ્લેક્સને લઈને બ્રેકિંગ કે જેમાં ગુજરાતમાં કાલથી મલ્ટીપ્લેક્સ નહીં ખુલે, પરંતુ તારીખ 16મીથી મલ્ટીપ્લેક્સ શરૂ થશે. મલ્ટીપ્લેક્સની વાત કરીએ, અગાઉ આગામી શુક્રવારથી શરૂ થઈ શકે છે મલ્ટીપ્લેક્સ. ખાસ કરીને જે રીતે મલ્ટીપ્લેક્સ દ્વારા આગામી 16મી ખુલશે સિંગલ સ્ક્રીન, આ તમામ પ્રકારની જાહેરાતો અત્યારે થઈ રહી છે. શુક્રવારે જ સિગ્નલ મળતા હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કાલથી નહીં ખુલે મલ્ટીપ્લેક્સ, તેના બદલે હવે મલ્ટીપ્લેક્સ 16મી તારીખથી ખુલશે તેવી બ્રેકિંગ ન્યૂઝ બહાર આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં કુલ 149 નાના મોટા બગીચાઓ આવેલા છે, જોકે હાલમાં તબક્કે માત્ર 20 જેટલા બગીચાઓ ખોલવામાં આવશે. આ માટે બગીચાઓની સાફસફાઈ તેમજ સેનિટાઇઝેશનનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય તો ગાર્ડન જેમ કે રેસકોર્સ રિંગ રોડ, આચી ડેમ, ન્યારી ડેમ, સટાઈ સાઇટ પરનો ગાર્ડન, જ્યુબલી સહિતના મુખ્ય ગાર્ડન ખોલવામાં આવશે. આ ગાર્ડન ખોલ્યા બાદ તેમાં પ્રવેશ માટે નિયમોનું પાલન કરવું પડશે, જેમાં મેળાવડા નહીં કરી શકાય. બગીચામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું પડશે. નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ બગીચા સવારે 6 થી 12 અને બપોરે 3 થી 7 ખોલવામાં આવશે. આવતીકાલથી રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ બાગ બગીચાઓ શરૂ થવાના છે. ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા હેઠળ આજે 12 જેટલા નાના મોટા બગીચાઓ ખુલ્લા મૂકવામાં આવશે. શહેરના લાખોટ તળાવ સાથે જ એમ્યુઝમેન્ટ પાર્ક, સંગમ બાગ સહિતના 12 જેટલા નાના મોટા બગીચાઓ આવતીકાલથી સરકારી ગાઈડલાઇન મુજબ ખુલ્લા મૂકવામાં આવશે. બગીચામાં આવતા તમામ લોકોને મોઢા પર માસ્ક અને પ્રવેશ કરવો પડશે, તેમજ થર્મલ ગનની લોકોનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે છેલ્લા 7 મહિનાથી બંધ રહેલા બાગ બગીચાઓ કે જે હવે શરૂ થવા જઈ રહ્યા છે, જેને પગલે શહેરોમાં તેમજ નાના ભૂલકાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી છે. માસ્ક પહેરીને ગાર્ડનમાં પ્રવેશ આપવામાં આવશે, તેમજ થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે, ત્યારબાદ અંદર ગાર્ડનમાં પ્રવેશ કરાવવામાં આવશે. એવી જ રીતે તળાવની પાર છે, સંગમ બાગ છે, દરેક જગ્યાએ થર્મલ સ્કેનિંગ કરી અને તેને પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકારની અનલોક 5ની ગાઈડલાઇન મુજબ 15 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી સ્વિમિંગ પૂલ શરૂ કરી શકાશે. જામનગર મહાપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલું જામનગરનું એકમાત્ર સ્વિમિંગ પૂલ કે જે છેલ્લા 7 મહિનાથી બંધ હતું, તે હજી 15 તારીખથી પણ શરૂ નહીં થાય.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રિનોવેશન કામગીરી ચાલુ હોવાથી હજુ સ્વિમિંગ પૂલ સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટી અહીં શરૂ કરવામાં નથી આવી. તેથી રાજ્યમાં સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ થનારા સ્વિમિંગ પૂલમાં જામનગરના શહેરીજનોએ હજુ પોતાનો ઉત્સાહ દબાવી રાખ્યો છે. વાત કરીએ રાજકોટની, રાજકોટ મહિલા પીએસઆઈની દાદાગીરીનો સામે આવ્યો છે એક વિડીયો. એસટી બસ સ્ટેશન ખાતે મહિલા કંડક્ટર સાથે ઝપાઝપી કરતો વિડીયો વાયરલ થયો છે. ગાડી દૂર લેવા બાબતે મહિલા પીએસઆઈ અને કંડક્ટર વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને બાદમાં બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર વિડીયો કે જેની અંદર મહિલા પીએસઆઈ અને બસના કંડક્ટર આમને સામને આવી ગયા અને ત્યારબાદ મારામારી શરૂ થઈ ગઈ. તો જામનગર કોર્પોરેટર અસલમ ખીમજી જન્મ દિવસની પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે. પાર્ટીના કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોય તેવું સામે આવી રહ્યું છે. ના કોઈએ માસ્ક પહેર્યું છે, ના કોઈએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે. મહત્વનું છે કે તેઓએ કોરોનાને લઈને સ્પેશિયલ જનરલ બોર્ડની માંગણી કરી હતી, ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ ફરિયાદ નોંધાશે કે પછી રાજકારણની શરમ રાખશે. જૂનાગઢમાં આવેલા ગિરનાર રોપ વેનો પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે ત્યારે તેના ઉદઘાટનની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ઓક્ટોબર મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપ વેનું ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવશે. જોકે આ ઉદઘાટન ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ હાજર રહેશે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પાક વીમા બાબતે કિસાન સેલ ચેરમેન પાલ અંબાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પાક વીમાના આંકડા રજૂ થયા જોઈએ. વધુમાં કહ્યું છે કે પાક વીમા યોજનાની ગાઈડલાઈનનો સરકાર ભંગ કરે છે. માત્ર ને માત્ર નુકસાન થાય એમ હતું. સરકારે વીમા કંપની સાથે મળી અને જે ભાગબટાઈ કરી છે, આ ભાગબટાઈ ખુલ્લી પડે એમ છે, ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એમ છે. આ સરકારે પોતે આજના પોતાના સોગંદનામામાં સ્વીકારી લીધું છે. એટલે આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતો સુધી સંદેશો એ છે કે સરકાર પાક વીમો આપવામાં નથી, પાક વીમો તો નથી આપવામાં, એનો પાક વીમાનો હિસાબ પણ આપવામાં નથી. તો ભાવનગર શહેરના જીવાદોરી સમાન ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થયું છે. રાજવી કૃષ્ણકુમારસિંહજીએ આ બોતરલ તળાવ કહ્યું છે. ડુંગરાઓમાંથી થઈ રહેલી પાણીના રિસાવથી ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થયું છે. નીરના વધામણા કરવામાં આવ્યા છે અને મેયર મનભોરી જીતુભાઈ વઘાણી દ્વારા કાર્યકર્તાઓએ વધામણા કર્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોર સર્જાતા કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણિયાની હત્યા કરી દેવામાં આવી છે. મર્ડરનો આરોપી બિપિન પરમારે રાત્રે તેની હત્યા કરી. કેદીઓના જૂથ વચ્ચે થયેલી ગેંગવોરના પરિણામે અજ્જુ કાણિયાની હત્યા કરી દેવામાં આવી છે. ઝારખંડથી મોબાઈલ ચોરવા ગુજરાત આવતા વીઆઈપી ચોરને અમદાવાદની વટવા પોલીસે પકડી પાડ્યો છે. આરોપીએ અમદાવાદ અને વડોદરામાં ચોરીના 18 ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું છે. આ ચોર પોલીસની સામે બેસગીરને રાખતો હતો અને ભીડમાં નજર ચૂકવી આ સગીરો પાસે ચોરી કરાવતા હતા. આ પહેલાથી આ લોકો અમદાવાદ શહેરમાં બાઇક લઈને આવેલા હતા અને ત્યારબાદ એ અમદાવાદથી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં 8-1 જેટલા ફોનની ચોરી કરેલી હતી અને બાકી અમદાવાદ શહેરના રામોલમાંથી, ઈસનપુરમાંથી, વટવામાંથી અને જમાલપુર માર્કેટમાંથી મોબાઈલ ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળે છે. અમદાવાદના ચાંગોદર હાઈવે પર આવેલી કેમિકલ કંપનીના આગની ઘટના બની છે. અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરતા 4 જેટલી ગાડી રવાના કરાઈ હતી. પરંતુ બાદમાં કેમિકલ ફેક્ટરીમાં આગ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા અસલાલી, પ્રહલાદનગર, બોળકદેવ સહિતના ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના 40થી વધારે જવાનો
આ કામમાં જોતરાયા હતા અને સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ આગનું કારણ તપાસવા શોર્ટ સર્કિટ થયા હોવાની હકીકત બહાર આવી હતી. ડોક્ટર વલ્લભ કથિરિયાએ દિવાળીમાં કામધેનુ આયોગનું વિશેષ આયોજન કર્યું છે. મહત્વનું છે કે ડોક્ટર વલ્લભ કથિરિયા આંતરરાષ્ટ્રીય કામધેનુ આયોગ ચેરમેન છે. લોકોએ આત્મનિર્ભર બનવા માટે સરકારનું જે આયોજન છે તેમાં ભાગરૂપે ગાયના ગોબરથી બનાવેલી દીપક માર્કેટમાં મુકાશે. આઈટમ આર્ટિકલ્સ એ બનાવવા માટે કામે લાગ્યા છે. એને અમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ડાય મોલ્ડ કહીએ એ મળી શકે એ માટે વ્યવસ્થા કરવામાં મદદરૂપ થયા છીએ. સાથે સાથે માર્કેટિંગ માટે અનેક યુવાનો અને અનેક સંસ્થાઓ આગળ આવી છે, અનેક ઉદ્યોગ ગૃહો આગળ આવ્યા છે કે જેઓ મોટા પાયે આ પ્રકારના દીવાઓ ખરીદીને એ અને સમાજમાં લોકોને આપશે. સોશિયલ ડિસ્ટન્સના વારે તહેવારે રાજકીય નેતાઓ કે સામાન્ય જનતાના લીરા ઉડી રહ્યા છે. આવી ઘટનાઓ હવે છાસવારે બનતી રહેતી હોય તેવું છે. ત્યારે અમદાવાદની કારંજ પોલીસ સ્ટેશન દ્વારા કોટ વિસ્તારમાં તહેવારોમાં ભીડમાં ઉમટેલા ત્યારે માસ્ક પહેરવાનું આયોજન કરાયું છે. અમદાવાદની કારંજ પોલીસનો માનવીય અભિગમ. તહેવારો ટાણે કારંજ પોલીસ કરશે માસ્કની મદદ. દિવાળીની ખરીદી પહેલા બજારમાં પોલીસનો પહેરો. ઢાલગર વાડમાં પોલીસની રહેશે પહેરેદારી. માસ્ક વિના આવતા લોકોને પોલીસ પહેરાવશે માસ્ક. કોરોના વોરિયર તરીકેની ફરજ તો હજુ પોલીસ દ્વારા ચાલુ જશે, ત્યાં હવે સમાજ પ્રત્યેની ફરજનો પણ ભાગ અમદાવાદ પોલીસ નિભાવી રહી છે. તહેવારોની ભાગદોડમાં જો કોઈ માસ્ક વગર દેખાય તો તેને દંડ તો ફટકારવામાં આવશે જ, પરંતુ સાથે સાથે માસ્કની મદદ કરવાનું આયોજન કારંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાયું છે. પણ રાખશે જે લોકો માસ્ક પહેરીને નથી આવતા એ લોકોને માસ્ક આપશે અને એ લોકોને જે દંડ છે એ પણ દંડ વસૂલાશે. અને પાથરણાવાળા જે બી છે દુકાનો છે એની દરેક દુકાનોની આગળ સર્કલ દોરીને અમે એ કરશું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એ લોકોને સૂચના આપીશું. વેપારી એસોસિએશનને પણ કરવામાં આવશે તાકીદ. કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે. ઢાલગર વાડ, ભદ્ર અને લાલ દરવાજા આસપાસના બજારોમાં કપડાં, દાગીના, ઘરવખરીની વસ્તુઓ, બુટ ચપ્પલ સહિતની નાની મોટી તમામ ચીજવસ્તુઓ ખૂબ જ ઓછા ભાવમાં અને સામાન્ય અને ગરીબ લોકોના બજેટમાં મળતી હોવાથી ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની આસપાસના જિલ્લાના લોકો પણ ખરીદી માટે આવે છે, જેથી બજાર ખીચોખીચ ભરાઈ જતું હોય છે અને કોટ વિસ્તારમાં પુનઃ એકવાર કોરોના વિસ્ફોટ ન થાય તેનું આ વખતે પોલીસ દ્વારા પહેલેથી જ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહિલાઓ માટે ખાસ કરીને અમે સી ટીમ અને અમારી પોસ્ટેની જે પણ લેડીઝ ડબલ્યુ કોન્સ્ટેબલ પોલીસ છે એમની મારફતે અમે સીપ વાઇઝ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે. એમાં ડિસ્ટાફ જોડે રહેશે, હોગ બાઇકના જે માણસો હશે એ રહેશે અને સી ટીમની મહિલાઓ રહેશે, જે સતત દિવસ દરમિયાન પેટ્રોલિંગમાં રહેશે. સતત લાઉડસ્પીકર પર અપાશે સૂચના. બજારોના એન્ટ્રી પોઈન્ટ પર માસ્કનું વિતરણ અને બજારોની વચ્ચે પોલીસ દ્વારા લાઉડસ્પીકર લગાવવામાં આવશે, જેમાં સતત સૂચના આપવામાં આવશે કે ન માત્ર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું છે પરંતુ સાથે સાથે પોકેટમારથી બચવા માટે પણ સૂચનાઓ આપવામાં આવશે. ભાવેશ રાજપૂત સાથે મંદવ ન્યૂઝ અમદાવાદ. મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavnews.com પર.